વિદ્યાર્થી મિત્રો, નવી સ્કૂલ દ્વારા આયોજિત ડિજિટલ લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. હિન્દી વિષયની અંદર આપણે ગયા લેક્ચરની અંદર જ અને જ મૂળાક્ષર વિશે ભણી ગયા. આજે આવશે ટ. ટ એટલે કે ટમટમ. ટમટમ એટલે શું થાય? ઘોડા ગાડી. અહીંયા તમને ટ આપેલું છે, એની ઉપર ડોટ જોડવાના છે. ત્યારબાદ આપેલું છે ટ ઢૂંઢકર ઉસ પર ગોળ બનાવો. જ્યાં પણ ટ આપેલો હોય ટ સે ટમટમ. ટમટમ એટલે ઘોડાગાડી. જ્યાં પણ ટ આપેલો હોય એની ઉપર તમારે ગોળ કરવાનું છે. તમારે પણ મારા સાથે સ્વાપોથીની અંદર ગોળ કરવાનું છે. એના પછી છે પઢો એટલે કે ટ. ટ સે ટમટમ. ટમટમ એટલે ઘોડાગાડી. એના પછી રંગ પૂરો. અહીંયા ટ આપેલો છે એની ઉપર તમને ગમતો સરસ મજાનો રંગ તમારે પૂરવાનો છે. ત્યારબાદ આપેલું છે બિંદુઓ કો મિલાવો, ટપકા જોડો. અહીંયા ટપકા આપેલા છે એ ટપકા તમારે જોડવાના છે. એના પછી છે પઢો ઓર લીખો, વાંચો અને લખો. ટ આપેલો છે એટલે ટ બોલતું જવાનું અને સાથે સાથે અહીંયા તમારે ખૂટતું પણ જવાનું. અને ખૂટાઈ જાય એટલે અહીંયા તમારે લખવાનું છે ટ. ત્યાર પછી આપેલું છે ટકો ટસે શરૂ હોને વાલે ચિત્રો સે જોડો. જ્યાં પણ ટથી શરૂ થતા શબ્દો હોય એની સાથે ટને જોડવાનો છે. તો પેલું છે ટબ, તો આપણે એને જોડશું. એના પછી ઝંડા, તો નહીં જોડવાનું. પછી ટમટમ, તો આપણે જોડશું. પછી ટમાટર, તો આપણે જોડશું. પછી ચરખા, તો નહીં જોડવાનું. ટહની એટલે આપણે એને જોડશું. જલેબી, તો નહીં જોડવાનું. એના પછી ટકે નીચે રેખા ખીચો, ટની નીચે લીટી કરવાની છે. પેલું બટનમાં ટ નીચે લીટી કરશું. પછી પટરી, ઈંટ, ટમાટર, ટમટમ અને ટહની. જ્યાં પણ ટ આપેલો છે એની નીચે આપણે લીટી કરી. ત્યાર પછી આપેલું છે ટસે અલગ વર્ણ પર ચોકડી કરો, એટલે કે જ્યાં પણ ટ આપેલું હોય એના ઉપર તમારે કંઈ જ કરવાનું નથી, પણ એનાથી અલગ જે મૂળાક્ષર આપેલો હોય એની ઉપર આપણે ચોકડી કરવાની. ત્યારબાદ પઢો ઓર લીખો, વાંચો અને લખો. પેલું છે ટમાટર, ટબ, ટખના, બટન. તમારે અહીંયા નીચે ટ બધે ઘૂંટવાનો છે અને જ્યાં ખાલી જગ્યા આપેલી હોય ત્યાં ટ લખવાનો છે. એના પછી શબ્દ મેસે ટ ઢૂંઢકર ગોળ બનાવો. જ્યાં પણ ટ આપેલો હોય એની ઉપર આપણે ગોળ કરશું. ટસે ટમટમ. પછી શું આવે? ઠસે ઠઠેરા. એટલે ઠઠેરા એટલે કે કંસારો. તો અહીંયા તમારે ઠ ઘૂંટવાનો છે. અને અહીંયા પેલું છે ઠ ઢૂંઢકર ઉસ પર ગોળ બનાવો. જ્યાં પણ ઠ આપેલા હોય એની ઉપર ગોળ કરવાનું છે. ઠ સિવાયના જે બીજા એકેય મૂળાક્ષર આપેલા હોય એની ઉપર કાંઈ કરવાનું નથી. એના પછી પઢો એટલે કે ઠસે ઠઠેરા. ઠઠેરા એટલે કંસારો. એના પછી રંગ પૂરો. અહીંયા તમારે ઠ આપેલો છે એના ઉપર તમને મનગમતો રંગ પૂરવાનો છે. એના પછી બિંદુઓ કો મિલાવો, ટપકા જોડો. અહીંયા ટપકા જોડવાના છે તમારે. એના પછી પઢો ઓર લીખો. અહીંયા ઠ આપેલો છે એની ઉપર તમારે ઘૂંટવાનું છે. અને ત્યાર પછી અહીંયા ઠ તમારે લખવાનો છે. એના પછી છે ઠટકો ઠસે શરૂ હોને વાલે ચિત્રો સે જોડે. જ્યાં ચિત્ર છે એ ઠથી શરૂ થતા હોય એને ઠ સાથે જોડવાનું છે. તો પેલું છે ઠગ, તો આપણે એને જોડશું. ખરગોશ, તો નહીં જોડવાનું. પછી ઠેલા, તો જોડશું. ગધા, તો નહીં જોડવાનું. ઠઠેરા, તો જોડવાનું. ઘડા, તો નહીં જોડવાનું. અને ઠહકા એટલે જોડશું. એના પછી ઠ કે નીચે રેખા ખીચો. મઠ, ઉઠ, ઠહર, પાઠક, પાઠશાલા,
ઠગો જ્યાં પણ ઠ આપેલો છે એની નીચે આપણે લીટી કરી એના પછી ઠથી જુદા અક્ષર પર ચોકડી કરો તમને જ્યાં પણ ઠ આપેલો હોય એની ઉપર તમારે કાંઈ જ કરવાનું નથી પણ ઠથી અલગ જે અક્ષર આપેલો હોય એની ઉપર આપણે ચોકડી કરી એના પછી આપેલું છે પઢો ઓર લીખો ઠ હાકા ઠગ ગ ઠરી ઠેલા તમારા અહીંયા નીચે ઠ ના ડોટ જોડવાના છે અને લખવાનું પણ છે એની એના પછી આપેલું છે શબ્દ મેસે ઠ ઢૂંઢકર ઉસ પર ગોળ બનાવો જ્યાં પણ ઠ આપેલો હોય એની ઉપર તમારે ગોળ કરવાનું છે મજા પડી ને આજે તમારે હોમવર્કની અંદર સ્વાપોથી પેજ નંબર 19, 20, 21 અને 22 એ ચારેય તમારે લખવાનું છે જય શ્રી કૃષ્ણ